વાયબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિતિ 2022 અંતર્ગત અમદાવાદના સાયન્સ સિટી ખાતે આઈસીઆઈએ 2022ના બે દિવસીય એજ્યુકેશનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો પ્રારંભ. અમદાવાદની સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિતિ 2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી ડૉક્ટર કુબીરભાઈ ડિંડોર, મંત્રી કિરીટસિંહ વાઘેલા, મંત્રી બ્રિજેશકુમાર મેરજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના અગ્રસચિવ એસ જે હૈદર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એક્ઝિબિશનમાં ગુજરાત યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી, એમ એસ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, નેશનલ ફોરેસ્ટિક સાયન્સ યુનિવર્સિટી, આઈઆઈટી ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સેપ્ટ જીટીયુ મારવાડી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, PRL તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત 54 જેટલી યુનિવર્સિટી સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઉચ્ચ શિક્ષણના પ્રકાશનો પ્રકાશિત કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી, ગ્રંથ નિર્માણ બોર્ડ તેમજ NCERT ઉપરાંત ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો, આઈ હબના પણ સ્ટોલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં વિવિધ સંસ્થાઓ યુનિવર્સિટીઓ દ્વારા પ્રદર્શિત કરાયેલી શૈક્ષણિક કામગીરી, પ્રવૃત્તિઓ અને તેમના આગામી આયોજનો મુલાકાતી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડશે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.